વચનનો દીકરો. 10 વર્ષ પછી ઇબ્રામ અને સારા કનાન દેશમાં પુગા. એમને હજી પણ કોઈ સંતાન નહોતું, માટે ઇબ્રાહીમની પત્ની સારાએ એમને કીધું, હજી સુધી ઈશ્વરે મને સંતાન દીધું નથી અને હવે હું બાળક જણી હકું ઈ ઉંમરમાંય નથી. હવે તો હું ગઈઢી થઈ ગઈ છું. અહીં મારી દાસી હાગાર છે, તું એની હારે વિવાહ કર કે એનાથી મારી હાટું સંતાન થાય. એટલે ઇબ્રામ હાગારને પરણ્યો, હાગારને પુત્ર થયો અને ઇબ્રામે એનું નામ ઇસ્માએલ રાખ્યું. પરંતુ સારાએ હાગારની ઈર્ષા થવા લાગી. જ્યારે ઇસ્માએલ 13 વર્ષનો થયો ત્યારે ઈશ્વર ફરીથી ઇબ્રામ હારે વાણી ઊંચાયરી. ઈશ્વરે કીધું, હું સર્વશક્તિમાન ઈશ્વર છું, હું તારી સાથે કરાર કરીશ. ત્યારે ઇબ્રામ દંડવત થઈને નમ્યો. ઈશ્વરે ઇબ્રામને ઈ પણ કીધું, તું ઘણી દેશ જાતિનો બાપ થાય, હું તને તથા તારા વંશજોને કનાન દેશ નામનો મલક એમના વારસા તરીકે દઈશ અને હું હર હંમેશ માટે એમનો ઈશ્વર થઈશ. તારે તારા પરિવારના દરેક પુરુષની સુન્નત કરવી. તારી પત્ની સારાઈને દીકરો થશે અને તે વચનનો દીકરો થાય, તેનું નામ ઈસાક રાખજે. હું મારો કરાર એની સાથે નિભાવીશ અને તે એક મહાન દેશની કોમ બનશે. હું ઇસ્માઇલને પણ મોટી દેશ જાતિ બનાવી, પરંતુ મારા કરાર ઈસાક હારે રહેશે. ઈ પછી ઈશ્વરે ઇબ્રાહીમનું નામ બદલીને ઇબ્રાહીમ પાડ્યું, જેનો અર્થ ઘણાઓનો પિતા એમ થાય છે. ઈશ્વરે સારાઈનું નામ બદલીને સારા રાખ્યું, જેનો અર્થ રાજકુમારી થાય છે. ઈ દિવસે ઇબ્રાહીમે પોતાના કુટુંબના સર્વ પુરુષોની સુન્નત કરી. 1 વર્ષ પછી જ્યારે ઇબ્રાહીમ 100 વર્ષનો અને સારા 90 વર્ષની ઉંમરે પહોંચ્યા ત્યારે સારાએ ઇબ્રાહીમના દીકરાને જણ્યો. એમણે એનું નામ ઈસાક રાખ્યું, જેમ ઈશ્વરે કીધું હતું એમ જ. જ્યારે ઈસાક જુવાન થયો ત્યારે એવું કહીને ઈશ્વરે ઇબ્રાહીમની પરીક્ષા કરી કે તારા એકના એક દીકરા ઈસાકને લે અને એને મારી હાટું બલિદાન ચડાય. ફરી પણ ઇબ્રાહીમે ઈશ્વરનો આદેશ માન્યો અને પોતાના દીકરાનું બલિદાન દેવાને તૈયાર થયો. જ્યારે ઇબ્રાહીમ અને ઈસાક બલિદાનની જગ્યાએ જતા હતા ત્યારે માર્ગમાં ઈસાકે પૂછ્યું કે પિતાજી, આપણી પાસે બલિદાન હાટું લાકડા તો છે, પણ ઘેટું ક્યાં છે? ઇબ્રાહીમે જવાબ દેતા કીધું, મારા દીકરા, બલિદાનને હાટું ઘેટું પણ ઈશ્વર જ પૂરું પાડશે. જ્યારે પિતા અને દીકરો બલિદાનની જગ્યાએ પૂગા એટલે ઇબ્રાહીમે એના દીકરા ઈસાકને બાંધીને વેદી પર હુવાડ્યો અને એને બલિ ચડાવવા હાથ ઉગામી રહ્યો એટલામાં જ ઈશ્વરે કીધું, ઇબ્રાહીમ ઊભો રહેજે, છોકરાને કંઈ કરીશ નહીં. હવે મને તારા પર ભરોસો આવ્યો છે કે તું મારો ભય રાખશો અને તે તારા એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી. એ જ ઘડીએ ઇબ્રાહીમે ન્યા જ ઝાડીમાં હલવાયેલો એક ઘેટાને જોયો. એવી રીતે ઈશ્વરે ઈસાકના બલિદાનમાં ઘેટાને બલિદાન તરીકે પૂરું પાડ્યું. ઈશ્વરે ઇબ્રાહીમને કીધું, તે મને સારું સર્વસ્વ અર્પવાની ખેવના રાખી છે, એટલે સુધી કે તારો એકનો એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી. તેથી હું તને આશીર્વાદ પર આશીર્વાદ દઈ ને આકાશના તારલિયા જેટલા અને દરિયાકાંઠાની રેતી જેટલા તારા સંતાન વધારીશ અને તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે, કેમ કે તે મારો આદેશ માન્યો છે. બાઇબલની વાર્તા ઉત્પત્તિ 16:22.